સંભવ ભીતિભેદનમ સુખ કરુણા નિકેતન વ્રતદાન તપ ક્રિયા ભજે સદા હાપણા ઘનશ્યામ મહારાજનો મંગળમૂર્તિ ઘનશ્યામ મહારાજનો રજત જયંતી મહોત્સવ મિશન ઘનશ્યામ મહારાજનો પંચાબ્દી મહોત્સવ ધામધૂમથી ચાલી રહ્યો છે એમના પ્રેરક એવ વક્તા પૂજ્ય મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય સ્વામી મારા દેવસ્વામી પૂજ્ય જ્ઞાન જીવન સ્વામી આપણા ભાગવત કથાના વક્તા એવા પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી આજની વ્યાખ્યાન માળા કરી એવા પૂજ્ય વિવેક વિવેક સ્વરૂપ સ્વામી વગેરે વાલા સંતો અને વાલા સર્વે ભક્તજનો સર્વને જય સ્વામિનારાયણ મજા આવે છે ને આપણો ઉત્સવ ભવ્ય થયો એની સાથે દિવ્ય પણ છે આ આપણો ઉત્સવ દિવ્ય થયો એનું કારણ આપણે એક વર્ષ પહેલાં જ્યારે ચોવીસમો પાટો ઉત્સવ થયો ત્યારે જ્યારે જાહેરાત કરી ત્યારે બધા ભક્તોએ ખૂબ ભજન કર્યું ખૂબ સંજા ફેરીઓ કરી મંત્ર જાપ કર્યા વંદુના પાઠ કર્યા મંત્ર પોથીઓ ભરી આપણા ભજનાત્મક વર્ષ વર્ષગ્યુને અને અહીંયા આપણો ત્રિવેણી સંગમ શરૂ થયો જપ યજ્ઞ હોમાત્મક યજ્ઞ અને આ સભા મંડપ છે જ્ઞાન યજ્ઞ આ ત્રિવેણી સંગમનો આજ આપણને માહોલ મળ્યો છે આ બધાએ ભગવાનની આપણી ઉપર મોટી કૃપા છે આજે પચીસ વર્ષ થઈ ગયા જ્યારે અમે નવ્વાણુંમાં પ્રતિષ્ઠા કરી ત્યારે પણ ખૂબ સારો માહોલ હતો પણ સમય ત્યારે થાડો આના કરતાં થોડોક ઓલ્યો હતો પણ અત્યારે સમય સારો છે તેથી ભક્તો બધા નાના હતા અને સંપત્તિ ઓછી હતી પણ છતાંય ઉત્સવ બહુ સારો થયો હતો આજે ભગવાને બધાને બહુ ખૂબ સુખિયા કર્યા છે સંપત્તિથી સુખ્યા કર્યા છે અને શરીરથી સુખ્યા કર્યા ખાવા પીવાની કોઈને ખોટ રહી નથી એવો સરસ મજાનો આ માહોલ છે સુંદર મજાનો આપણો આ ઉત્સવ એના યજમાનો એણે ખૂબ સંપત્તિથી સેવા કરી એમાં અમારે શ્રીમદ્ ભાગવત કથાના યજમાન અમારે મનસુખભાઈ ને ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ ને એમના દીકરા અમારે આમ તો નામ એનું રાજ્ય છે પણ અમારું ઉલામણું નામ છે રઘુ કાઠિયાવાડી અને વિજય અમારો આ બે છોકરાઓને ભગવાને ખૂબ સુખ્યા કર્યા મારે દેવ સ્વામી એકદી બોલાવીને કે તારે આ કથાનું યજમાન થવું રઘુ કે સ્વામી હારું રઘુ મજા આવી કે નહીં હે ફાવી ગયો તું નકરા ક્યાંથી મળે પૈસા તને મળશે ભગવાને દીધા છે ને ખૂબ મળશે પણ આ માહોલને આ ઉત્સવને આ આનંદને આ આશીર્વાદ ક્યાંથી મળે એ તે લાભ લઈ લીધો તારી ઉપર ખૂબ ભગવાન રાજી છે ને વિશેષ રાજી થાય એ અમારે વિજય અને રઘુ અમારા પાટોસવના યજમાન અમારા ત્રણેય યુવાનડા આમ તો બાળપણથી સીધા બાળ બધાય છે ને અમારી આરે મોટા થયેલા છે પણ ભગવાને અત્યારે ખૂબ એમને સુખિયા કર્યા છે અરે કલ્પેશ સુદામણી સુદાણી છે પછી અમારે કલ્પેશ બરવાળિયા છે પછી અમારો સંજય આસોદરિયા એમણે સરસ મજાનો પાટોસવનો લાભ લીધો અને વડતાલમાં પણ બીજો હોટ લાભ એણે લીધો લ્યો હમ એટલે ભગવાને ખૂબ સુખિયા કર્યા છે અને આણે એમણે અહીંયા સંપત્તિ વાપરી પછી ન્યાલકરણ ગ્રુપ હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ યજ્ઞના યજમાન થયા હોય કોઈ નાના મોટા યજમાન થયા હોય બધા જ યજમાનોએ ખૂબ સૂટે હાથે આ સંપત્તિ વાપરીને એટલે આપણો આ મહોત્સવ છે ને આ માંડવા ઊભા થયા નહીતર તો ભજન તો જ કરીએ પણ ભજનથી કાંઈ માંડવા ઊભા ન થાય માંડવા ઊભા કરવા પૈસા જોઈ એ તમે બધાએ ગ્રહસ્થોએ તેમની સદલક્ષ્મીનો ઉપયોગ કર્યો છે ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા રાખે ને સુખ્યા સો અને વિશેષને વિશેષ સુખ્યા કરે જો વાલા ભક્તજનો તમને બધાને ખબર છે કે આપણે આ રોડ પીડ્યો એટલે જગ્યા હોઈ ગઈ મંદિરની એટલે પાછળ આપણે ખૂબ મકાન લીધા છે અને હજી થોડાક લેવાના પણ બાકી છે એમાં પણ બધા ભક્તોએ ખૂબ સૂટે હાથે સેવા કરી છે અમે તો ધાર્યું નહોતું એટલું ઘણું અમને બધા ભક્તોએ નાના નાના ભક્તોએ પણ ખૂબ સારી સેવા કરી છે સંપત્તિથી સેવા કરી છે અને શરીરથી પણ સેવાઓ કરી છે તો ઘણા ભક્તો એમાં ખૂબ સેવા નાના મોટા કોઈએ મકાન લઈ દીધું કોઈએ પાંચ પછી એમાં એકાવન હજાર રૂપિયા એક ફૂટના એક વારના છે એવા યજમાનો પણ ગણાય છે તો એમાં હજી પણ આપણે થોડાક મકાન લેવા છે તો કોઈને સંકલ્પ થાય અને ભગવાને સંપત્તિ દીધી હોય તો જેને સંકલ્પ થાય તો એ ભૂમિદાન પેટે પણ હજી તમે દાન કરી શકો છો ભગવાન તમારી ઉપર સર્વની ઉપર રાજી થાય બાકી તો બધાએ ખૂબ સેવા કરી છે તનથી મનથી અને ધનથી અમારા સંતોએ પણ ખૂબ સેવા કરી છે અમારા આત્મદર્શન હોય શ્રુતિ સ્વામી હોય અમારા ભક્તિ સ્વામી અમારા અમારા દેવસ્વામી તો મુખ્ય છે જ એમણે બીજા નાના સંતો વગેરે અમારા વિશ્વપ્રકાશ છે વિશ્વ સ્વામી છે આ બધા સંતોએ રાતને દિવસ મહેનત કરી અને આ માંડવા ઊભા કર્યા છે ભગવાને દયા કરી તે આપણને વાવાઝોડું ન આવ્યું થોડુંક આવ્યું થોડાકથી અટકી ગયું પણ ભગવાનની મોટી કૃપા થઈ તો આપણને સાત સાત દિવસ થ અને આપણી સરસ મજાની પોથી યાત્રા આવી પોથી યાત્રા તો ક્યાંય સુરતમાં નહીં નીકળી હોય ને એવી પોથી યાત્રા અને આપણી આમંત્રણ યાત્રા બહુ ભવિષ્ય ભવ્ય હતી જ્યારે રામપુરા રામ આપણે નારાયણ મુનિદેવને આમંત્રણ આપવા ગયા ને ત્યારે પણ ખૂબ ભવ્ય આમંત્રણ યાત્રા અને પ્રભાત ફેરી થઈ હતી તો આપણા બધા જ ઉત્સવો સારા થયા છે સરસ મજાની કથાઓ થઈ છે બધા ભક્તોને ખૂબ આનંદ આવ્યો છે અને મારા રસોડા વિભાગમાં મારા ઘનશ્યામ સ્વામીએ પણ ખૂબ સારી સેવા કરી છે બધા જ સંતોએ ખૂબ સારી સેવા કરી તો વાળા ભક્તજનો ઘનશ્યામ મહારાજના ચરણમાં એટલી પ્રાર્થના કે મહારાજ આ બધા જ ભક્તોને ખૂબ સુખ્યા રાખજો સત્સંગમાં ખૂબ ખૂબ આગળ વધારજો અને બધાને નિરોગી રાખજો અને ખૂબ સત્સંગ કરે અને તમારું ભજન કરે અને સુખિયા રહે એવી ભગવાનના ચરણમાં ચરણ માં પ્રાર્થના સાથે સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ આવો એકવાર જોરદાર